તાલુકાના વિઠોદર ગામથી કંસારી રોડ પર લંબી વારસથી મૃત્યુ પામેલા પશુઓ ફેંકાતા રોગચાળાની ભીતિ. ડીસા તાલુકાના વિઠોદર ગામથી કંસારી રોડ પર લંબી વારસથી મૃત્યુ પામેલા પશુઓ ફેંકતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લંબી વારસથી અનેક પશુઓ સપડાઈ રહ્યા છે. લંબી વારસના કહેર વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સૌથી વધુ પશુઓના મોત ડીસા તાલુકામાં થયા છે. સતત વધતા જતા પશુઓના મોતને પગલે વહીવટી તંત્ર દ્વારા પણ સતત પશુઓને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં પણ લંબી વારસ એટલો વિકરાળ પશુમાં ફેલાઈ ગયો છે કે રોજે રોજ અનેક પશુઓ મોત તરફ ધકેલાઈ રહ્યા છે. ત્યારે ડીસા તાલુકામાં પણ અનેક પશુપાલકોએ લંબી વાયરસના કારણે પોતાના પશુઓ ખોવાનો વારો આવ્યો છે. ત્યારે લંબી વાયરસથી મૃત્યુ પામેલા પશુઓ હવે ઠેર ઠેર રસ્તાઓ પર મૃત્યુ પામેલા નજરે પડી રહ્યા છે, જેના કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ડીસા તાલુકાના વિઠોદર ગામથી કંસારી રોડ પર અનેક જગ્યા ઉપર લંબી વાયરસથી મૃત્યુ પામેલા પશુઓ મૃત હાલતમાં પડેલા જોવા મળી રહ્યા છે. મોટા ભાગના પશુઓ મૃત્યુ પામતા જ લોકો તેને રોડ પર ફેંકી દેતા હોય છે, જેના કારણે આ ગામમાં રોગચાળો ફેલાવવાની દહેશત જોવા મળી રહી છે. વિઠોદરથી કંસારી રોડ પર અસંખ્ય પશુઓ મૃત્યુ પામેલા પડ્યા છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ દુર્ગંધના કારણે ભારે હાલાકી ભોગવી પડી રહી છે. ત્યારે લાગતા વળગતા વહીવટીતંત્ર દ્વારા આ પશુઓનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી હતી.